नमस्कार मित्रों, आज आप बात करीशुं 400 वर्ष जूनी गुफा नी। आ गुफा कई रीते बनी छे अने शुं कारण थी तेने बनावामां आवी हती, आवो पहेला जोईए गुफा केवी छे। आ गुफानुं एंट्री द्वार छे अने आ छे शिलाओ। जोई शकाय छे के गुफा जे तैयार बनी छे એ પહેલા બહારની સાઈડ જે શિલાઓ છે તે આપ જોઈ શકો છો કે મોટા મહાકાય જે પથ્થરો છે તે અહીંયા પર દેખાઈ રહ્યા છે। આ ગુફાનો બહારનો હિસ્સો છે। હવે અમે આપને ગુફાની અંદરના દ્રશ્યો બતાવીશું। આ જોઈ શકાય છે કે ભવ્ય ગુફા છે। સામાન્ય રીતે ગુફાઓ હોય છે તે ડરાવની હોય છે, ભયાનક હોય છે અને અંધારામાં હોય છે, એકદમ ગુફાની અંદર અંધારું હોય છે। પરંતુ આ જે ગુફા છે તે બીજી ગુફાઓથી આખી અલગ પડી રહી છે, કારણ કે અહીંયા ગુફાની અંદરના પણ ખૂબસૂરત દ્રશ્યો છે અને અહીંયા ગુફાની અંદર ખાસ કરીને પ્રકાશ પડી રહ્યો છે ઘણી જગ્યાએથી, જેથી કરીને આ ગુફા છે તેનો નજારો છે તે મનમોહક બન્યો છે। હવે હું તમને ગુફાની આગળ લઈ જઈશ। આ જે ગુફા છે તે સુપ્રસિદ્ધ પ્રવાસન સ્થળ દીવ છે, તેના દરિયા કિનારે આવેલી છે અને આ ગુફાનું નામ છે નાયરા ગુફા, જે ખૂબ જ લોકપ્રિય છે। દેશ અને દુનિયાના ટુરિસ્ટો છે તે અહીંયા પર આવતા હોય છે। આપ જોઈ શકો છો કે આ ગુફાનો જે પહાડી ભાગ છે, જે મોટો પથરાઓ છે, શિલાઓ છે, તેને કાપી કાપીને આ ગુફાને તૈયાર કરવામાં આવી છે। આ સાઈડને હું દ્રશ્યો આપને બતાવીશ। આ ગુફાનો પહેલો હિસ્સો છે, ફર્સ્ટ। હવે આ સાઈડ તમને બતાવીશ કે અહીંયાથી પણ ગુફા છે, પરંતુ આ ક્ષતિગ્રસ્ત થવાના કારણે અહીંયા અત્યારે રિપેરિંગ કામ ચાલુ છે। ગુફાની આગળના અનેક ભાગો છે અહીંયા પર, તે પણ હું આપને બતાવીશ। એ પહેલા આ જોઈએ, આ જે ભાગ છે અહીંયાથી એક એન્ટ્રી દ્વાર છે જે અંદરની સાઈડ જાય છે, જો કે ત્યાં પથરાઓ પડ્યા હતા, ક્ષતિગ્રસ્ત થઈ હતી ગુફા, જેથી કરીને અહીંયા પર કામ ચાલુ છે અને અહીંયા એક પ્રશાસન દ્વારા બોર્ડ મારવામાં આવ્યું છે કે અંદર જવાની મનાઈ છે, કારણ કે અંદર ગમે ત્યારે શિલા છે તે તૂટી પડે તેવી સ્થિતિ છે, એટલા કારણે અહીંયા બંધ રાખ્યું છે। આ ગુફા સામાન્ય રીતે અહીંયા પણ દિવસે ટુરિસ્ટો ખૂબ જ આવતા હોય છે, જો કે હાલ કોવિડના કારણે આ ગુફાને ટુરિસ્ટો માટે બંધ છે, એમ જ ગુફાનું જે કામ છે તે અત્યારે ચાલી રહ્યું છે મરામતનું, જેથી કરીને પણ અહીંયા પર આવવાની મનાઈ છે, જો કે અમે દીવ ટુરિઝમ વિભાગની પરમિશન લઈને અહીંયા પર અત્યારે આવ્યા છે। સામાન્ય રીતે ટુરિસ્ટો માટે અત્યારે અહીંયા પર મનાઈ છે। લાંબા સમયથી આ ગુફા બંધ એટલા માટે છે કે છેલ્લા એક વર્ષથી કોરોનાના કારણે અહીંયા પર પ્રતિબંધ હતા, જે દીવના ટુરિસ્ટ પ્રવાસન સ્થળો છે ત્યાં જવા પર, જેથી કરીને છેલ્લા એક વર્ષથી અહીંયા અવરજવર નથી ટુરિસ્ટોની, ખૂબ મોટી સંખ્યામાં દેશ અને દુનિયાના પ્રવાસીઓ આવતા હોય છે। આ ગુફાના ઇતિહાસની વાત કરીએ તો જે અમારી પાસે જાણકારી છે તે મુજબ આ ગુફા 400 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી। આપ જાણો છો કે દીવમાં પોર્ટુગીઝોનું શાસન હતું અને એ લોકોના શાસનકાળ દરમિયાન આ ગુફા નિર્માણ પામી હતી। એવું મનાય છે કે આફ્રિકાથી, અત્યારે જે ગુજરાતીમાં કહેવાય છે સીદી બાદશાહ નામના લોકો, આ સીદી બાદશાહ લોકોને આફ્રિકાથી અહીંયા એ સમયે લાવવામાં આવ્યા હતા, ખાસ કરીને અહીંયા પર જે કામગીરી કરવાની હતી તેના માટે, અને એ લોકો ત્યારથી અહીંયા રહે છે એવું પણ મનાય છે। દીવની અંદર પણ સીદી બાદશાહ લોકોનો મોટો સમૂહ અહીંયા પર વસવાટ કરે છે અને દીવ કિલ્લો જ્યારે નિર્માણ પામ્યો હતો, એવું કહેવાય છે કે 400 વર્ષ પહેલાં પોર્ટુગીઝો જ્યારે આવ્યા હતા ત્યારે દીવની સુરક્ષા માટે અહીંયા પર દીવના દરિયા કિનારે કિલ્લો બાંધ્યો છે, મહાકાય કિલ્લો, વિશાળ કિલ્લો બાંધ્યો છે, જ્યાં દીવના સુરક્ષા માટે પોર્ટુગીઝના સૈનિકો તૈનાત રહેતા હતા
અને આ કિલ્લાને કિલ્લો બાંધ્યો છે જેને અહીંયાથી પથ્થરોને તોડી તોડીને મહાકાય પથ્થરોને હાથી દ્વારા ત્યાં લઈ જવામાં આવ્યા હતા અને તેનાથી એ કિલ્લો છે તે બંધાયો છે તેવું અહીંના ટુરિઝમ વિભાગ તેમજ લોકોનું કહેવું છે અને 400 વર્ષથી આ ગુફા છે તે આ રીતે નિર્માણ પામી છે આ ગુફાની અંદર ઋતિક રોશનનું અગ્નિપથ મૂવીનું શૂટિંગ કરવામાં આવ્યું હતું સંજય દત્ત અને ઋતિક રોશનનું જે અગ્નિપથ મૂવી છે આ સિવાય પણ ઘણી બધી હોરર સિરિયલો છે તેના શૂટ અહીંયા પર થતા હોય છે કારણ કે આ જે ગુફા છે તે જેટલી ખૂબસૂરત છે એમ ભયાનક પણ લાગે છે જે આ પથરાઓ છે ચટ્ટાનો છે તેની ખૂબસૂરતીને લઈને અહીંયા પિક્ચરોના અને સિરિયલોના શૂટિંગો થતા હોય છે કારણ કે આ ગુફા છે તે સૌ કોઈને ગમી જાય તેવી છે અને એક દીવનું એક મહત્વનું જે સ્થળ છે પ્રવાસ તરીકે એ પણ આને માનવામાં આવે છે સામાન્ય રીતે ગુફાઓ જે રીતે ભયાનક હોય છે ગુફાઓનું નામ સાંભળતા જ લાગે છે કે કેવી હશે પરંતુ આ જેટલી ખૂબસૂરત છે એટલી જ રાત્રિના સમયે અહીંયા પર કોઈ અવરજવર કરતું નથી કારણ કે આખો સુમસાન અને વિરાન એરિયા છે અને જેના કારણે અહીંયા રાતે વીજળી પણ શાયદ નથી જેના કારણે અહીંયા પર એક ડરનો માહોલ ઊભો થાય છે પશુ પક્ષીઓના અહીંયા પર અવાજ આવતો હોય છે રાત્રિના સમયે અહીંયા આવતા લોકો ગભરાય છે એટલે જ વહેલી સવારથી સાંજના 6 વાગ્યા સુધી જે પ્રવાસીઓ છે તે અહીંયા પર આવતા હોય છે દીવ ટુરિઝમ વિભાગ દ્વારા આની હાલ દેખરેખ રાખવામાં આવે છે અને દીવમાં ઘણા બધા ફરવાલાયક સ્થળો છે જે પૈકીનું એક મહત્વનું સ્થળ આ નાયરા ગુફા છે જે ખૂબ જ ખૂબસૂરત છે જેથી કરીને પ્રવાસીઓની પહેલી પસંદ છે અહીંયા પર જે પ્રી વેડિંગ માટે જે લોકો આવે છે તેનું શૂટ પણ અહીંયા પર ઘણા બધા લોકો કરવા માટે આવે છે ખાસ કરીને ગુજરાતના જે શહેરો છે મોટા ત્યાંથી પણ અહીંયા પર લોકો આવે છે શૂટિંગ માટે તો આ જે ગુફા છે તે શાયદ મોટાભાગના જે દ્રશ્યો છે એ અમે આપને અત્યારે બતાવવાનો પ્રયાસ કર્યો છે કેમેરાના માધ્યમથી પરંતુ ઘણા બધા હિસ્સા એવા છે જે અમે તમને એટલા માટે નથી બતાવી શકતા કારણ કે ત્યાં કામગીરી હાથ ધરવામાં આવી છે અને ત્યાં જવું જોખમ છે દુર્ઘટના સર્જાય તેવી સ્થિતિ છે જેથી કરીને પ્રશાસન દ્વારા એ બાજુ જવાની મનાઈ કરી છે ગુફાની અંદર એક ખાસ વાત એ છે કે આ જે વડવાયું છે તે પણ અહીંયા ઠેક ઠેકાણે જોવા મળે છે જે ગુફાની ઘટા હોય છે આ ઘટા અહીંયા પણ દેખાઈ રહી છે જે મોટા મોટા પથ્થરોની શિલાઓની વચ્ચે આ રીતની જે ઝાડવું છે વડ તેની વડવાયોનો દ્રશ્યો અહીંયા પર જોવા મળે છે આ બાજુના ભાગમાં પણ આ રીતે મોટા મહાકાય પથ્થરો છે દીવનો જે મુખ્ય લાલ ગેટ છે આ લાલ ગેટથી થોડે જ દૂર આ ગુફા આવેલી છે અગર આપ પણ દીવ આવો ફરવા માટે તો ખાસ આ ગુફાનો મુલાકાત લેજો કારણ કે આ ગુફાનો નજારો છે તે ખૂબ જ રમણીય છે જો કે હાલ અત્યારે અહીંયા પર પ્રતિબંધ છે જેથી કરીને કોઈ આવતું નથી પરંતુ હવે પછીના દિવસોમાં ગુફાને પ્રવાસીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે અને આપ પણ આ ગુફાને જોવો અને નિહાળી શકો છો તો દીવ આપ આવો તો ખાસ આ ગુફાને જોવા અહીંયા પર આવજો